હલો, કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. શિયાળામાં બધા જ શાકભાજી મળતા હોય છે, એટલે આજે આપણે બનાવીશું પાઉંભાજી. અને આ પાઉંભાજીની સાથે સાથે સ્પાઇસી લસણની ચટણી પણ બનાવીશું. તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ. અને જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારો એક સબસ્ક્રિપ્શન મને મોટિવેટ કરે છે નવા નવા કુકિંગ વિડીયોઝ બનાવવા માટે. ચલો હવે રેસીપી શરૂ કરીએ. હા, પાઉંભાજી માટેના શાક જોઈ લઈએ. તો મેં અહીં બે નાના બટેટા, થોડી કોબી, થોડા વટાણા, એક ટમેટું, બે રીંગણા, થોડું ગાજર અને થોડું ફ્લાવર લીધું છે. તમે દૂધી અને બીટ નાખવા હોય તો નાખી શકો છો. તમારી ચોઇસ મુજબ તમે આમાં કોઈ પણ શાકભાજી વત્તા ઓછા કરી શકો છો. હવે આપણે આ શાકભાજીને બાફવા માટે કુકરમાં નાખી દઈશું. અને ત્યારબાદ મેં જેટલા શાકભાજી લીધા છે એ પ્રમાણે હું અહીં 1.5 કપ જેટલું પાણી નાખું છું. તમે વધારે શાકભાજી લો તો વધારે પાણી નાખો તો પણ ચાલે. હવે આપણે શાકભાજી બાફીએ એમાં જ 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખવાનું છે. હળદર અને મીઠું આવી રીતે શાકભાજીમાં બાફવાથી કલર અને સ્વાદ બંને પાઉંભાજીનો ખૂબ જ સરસ આવશે. હવે ઢાંકણ ઢાંકી અને આને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લેવાની છે. તો 4 વિસલ થઈ અને કુકર ઠંડુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એમ કે આપણે શાકભાજી સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને મેશ કરી લેશું. શાકભાજી મેશ થઈ ગયા છે તો હવે વઘાર કરીએ. તો વઘાર માટે એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરીને મીડિયમ કરી દેવાની અને 50 ગ્રામ બટર અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું. તમે ખાલી તેલ કે ખાલી બટરમાં પણ પાઉંભાજી બનાવી શકો છો. તો હવે બટર અને તેલ છે એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે. તો હવે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલી તીખી મરચી અને આદુની પેસ્ટ, અહીં મેં 2 તીખી મરચી લીધી છે અને નાનો આદુનો ટુકડો. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલી લસણની સૂકી ચટણી, અહીં મેં લસણ અને લાલ મરચું છે એને મિક્સરમાં પીસીને બનાવી છે. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું પાઉંભાજી મસાલો, 1/4 ટીસ્પૂન જેટલી હળદર. આપણે શાકભાજીમાં બાફવામાં ઓલરેડી નાખી હતી તો અહીં હળદર 1/4 ટીસ્પૂન જેટલી લેવાની. અને હવે બધી વસ્તુ મિક્સ કરી દઈશું અને અહીં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, યાદ રાખવું. ત્યારબાદ હવે ઉમેરીએ ડુંગળી. તો મેં અહીં 2 નાની ડુંગળી છે ને આવી ઝીણી સમારી લીધી છે અને હવે આપણે આ ડુંગળીને સરસ રીતે સોતે કરી લેવાની છે, જેનાથી ડુંગળીની સ્મેલ છે કાચી આવે એ જતી રહે. તો મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ડુંગળી સરસ રીતે સોતે થવા લાગી છે. તો એ સ્ટેજ ઉપર આપણે કાચા વટાણા ઉમેરીશું. આ વટાણા છે એ પાઉંભાજીનો લુક સારો આવે એની માટે છે. આપણે ઓલરેડી વટાણા બાફવામાં નાખ્યા હતા તો અહીં તેલમાં નાખવાથી આપણા જે કાચા વટાણા છે એ સરસ રીતે ચડી જશે. અને હવે આપણે એને પણ 2 થી 3 મિનિટ માટે આવી રીતે પકવી લેશું. અને તમે જુઓ તો અહીં વટાણા છે એ પાકવા લાગ્યા છે અને અંદર તમે જોઈ શકો છો એમ કે અમુક અમુક વટાણા છે તૂટી પણ ગયા છે. તો એ સરસ રીતે પાકી ગયા છે. હવે આપણે આમાં ઉમેરીશું 1/2 કપ જેટલી પાલક. પાલક ઉમેરવાથી આપણી પાઉંભાજી એકદમ સરસ કલરફુલ દેખાશે. તમે કોથમીરનો ઉપયોગ તો કરો છો, સાથે પાલકનો ઉપયોગ પણ કરવો. અને ત્યારબાદ 3 ટમેટા, જે નાની સાઇઝના દેશી ટમેટા આવે છે, એને મેં સુધારી લીધા છે. હવે આપણે ટમેટા છે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ટમેટાને ચડવા દેવાના છે. તો મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ જેવો સમય લાગ્યો છે ટમેટાને સોફ્ટ થવામાં અને કૂક થવામાં. તો હવે ઉમેરીએ મેશ કરેલા શાકભાજી. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પાઉંભાજી બનાવવાથી પાઉંભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અને જો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન છે એને પ્રેસ કરવાનું ન ભૂલતા. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે કરીએ મસાલા. મસાલામાં ખાસ કંઈ જ નથી કરવાનું, જસ્ટ 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું. કશ્મીરી મરચું આપણી ભાજીને કલર સરસ આપશે. બસ આ 2 જ વસ્તુ નાખીને આપણી પાઉંભાજી છે એને મિક્સ કરી લેશું. અને હવે આપણે આની થિકનેસ છે મેન્ટેન કરવાની છે, એટલા માટે 1/3 કપ જેટલું પાણી ઉમેરીશું. આપણને બધાને ખબર છે એમ કે પાઉંભાજી થોડી ઢીલી હોય છે, એટલા માટે પાણી ઉમેરી અને હવે આપણે એને લો ફ્લેમ પર પકવવા દેશું, જેનાથી બહાર જેવી કન્સિસ્ટન્સી આવે અને તેલ પણ આમાંથી છૂટું પડી જાય. તો જ્યાં સુધી પાઉંભાજી જે કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે એના પાઉં છે શેકી લઈએ. તો અહીં મેં બટર છે એ એક તવા ઉપર રાખી દીધું છે અને બટર છે એ મેલ્ટ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો, 1/4 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું અને થોડા કોથમીરના પાન.
અને હવે જે આપણે પાઉંભાજીના પાઉં આવે છે એને વચ્ચેથી કટ કરી અને આ જે મસાલો આપણે તૈયાર કર્યો છે એમાં ટોસ્ટ કરી લેવાના છે। તમારી પાસે લાલ કશ્મીરી મરચું ન હોય તો એની જગ્યાએ લસણની ચટણીનો ઉપયોગ કરી શકો છો, એનાથી પણ આ પાઉંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને બટરની જગ્યાએ તમે તેલનો ઉપયોગ કરી શકો છો। તો આપણા પાઉં તૈયાર છે। હવે બનાવીએ પાઉંભાજી સાથે સર્વ થતી લસણની ચટણી। તો અહીં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે, ગેસની ફ્લેમ લો રાખવી અને તેલને ગરમ નથી થવા દેવાનું, તરત જ એક ટેબલ સ્પૂન જેટલી લસણની ડ્રાય ચટણી નાખવાની છે। આ ચટણીને મેં લસણની કળી અને લાલ મરચુંને મિક્સરમાં ક્રશ કરીને બનાવી છે। તો લો ફ્લેમ પર લસણની ચટણીને તેલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે ઉમેરીએ એમાં 1-2 ચમચી જેટલું પાણી। અહીં આપણે આ લસણની ચટણીને થોડી ઢીલી કરવાની છે, તો જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જવાનું અને આવી રીતે ચટણી છે એ ઢીલી થઈ જાય ત્યારબાદ હવે આમાં ઝાઝું કંઈ નથી ઉમેરવાનું। 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ। અને એક વખત આ બધી વસ્તુ મિક્સ કરી દેશું તો આપણી આ સ્પાઇસી લસણની ચટણી જે પાઉંભાજી સાથે ઘણી જગ્યાએ સર્વ થતી હોય છે તૈયાર છે। આ બિલકુલ ઓપ્શનલ છે, ન પસંદ કરતો હોય તો ન બનાવતો ચાલે, ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હવે આપણું આ બંને વસ્તુ જે પાઉં અને લસણની ચટણી તૈયાર છે, તો ત્યાં સુધીમાં આપણી પાઉંભાજી છે કૂક થઈને તૈયાર થઈ ગઈ છે। તો અહીં તેલ છે છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। છેલ્લે કોથમીર નાખી દેશું અને મિક્સ કરી લેશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને સૌથી છેલ્લે આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે। લીંબુનો રસ ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, તો અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે અને મિક્સ કરી લેશું। તો આપણી આ તીખી તમતમતી અને શાકભાજીથી ભરપૂર એવી પાઉંભાજી તૈયાર છે સર્વ કરવા માટે। તો આપણે એને સર્વ કરીશું। મેં અહીં મસાલા પાઉં, ડુંગળી ટમેટાનું સલાડ, લસણની ચટણી અને પાઉં સાથે એને સર્વ કરી છે। તો આ બટર ભાજી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી છે, અને જો તમે બનાવો તો તમારું રિઝલ્ટ પણ જણાવજો। તો મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય બાય।